जय श्री कृष्ण वाली मित्रों, विद्यार्थी मित्रों, आज तारीख 5/2/2021, वार शुक्रवार। बाड़को आज गुजराती विषयनी अंदर सोनेरी पंखी पूरक वाचन पाठ ये अपने गाय वीडियो पीरियड ने अंदर वाचियो हतो, बराबर ने? तो ये पाठ ने आज अपने चौपड़ी ने अंदर समझ। सोनेरी पंखी इमना लेखिका छे श्रद्धा त्रिवेदी। तो आज आ पाठ ने अपने समझिए, सरस मजानो पाठ छे। शू छे पाठनी अंदर के नंदन ना मामा शहर में रहता था। नंदन नामनो एक छोकरो हतो, तो एना मामा शहर में रहता था। जी रीते आपणो आ शहर कहेवाय, सूरत शू कहेवाय, शहर कहेवाय, तेवी रीते आ नंदनना मामा पण शहर में रहता था। एक वार नंदनना मामा नंदनना घेर आव्या। एक वक्त शू थयुं के एना मामा नंदनना घरे आव्या। सवारना 10 वाग्या हता। केटला वाग्या हता बाळको? 10 वाग्या हता। पण नंदन ऊँघतो हतो, 10 वाग्या सुधी पण नंदन ऊँघतो हतो। 11 वाग्यानी तो निशाळ हती। मामाने खूब नवाई लागी के तेमणे नंदनने जगाड्यो। मामाने नवाई लागी के 11 वाग्ये स्कूले जवानो आ बाळक, અને 10 વાગે તો ઉઠ્યો તો એ પછી શું કરશે? પછી નંદનના મામાએ નંદનને જગાડ્યો। નંદન ઉઠ્યો, સમય થોડો હતો તેથી તેણે ઝટઝટ ખાઈ લીધું અને ગયો નિશાળે। 11 વાગે ઉઠે, 10 વાગે ઉઠ્યો અને 11 વાગે જવાનું હોય તો પછી ફટાફટ ખાવું પડે ને, તેવી રીતે એણે તો ઉઠ્યો અને ફટાફટ કામ કરીને ખાઈ લીધું અને નિશાળે ચાલ્યો ગયો। નંદનની મમ્મી કહે, આવું જ થાય છે, ભારે ઊંઘણસી છે નંદન, મોડો ઉઠે ત્યારે લેસન પણ કરવાનો સમય ભાગ્યે જ મળે છે, રાત્રે થાકેલો ઊંઘી જાય છે। નંદનની મમ્મી પેલા મામાને કહે છે, એટલે કે એના ભાઈને કહે છે કે નંદન આવું જ કરે છે, રોજ ઊંઘ્યા કરે, ઊંઘણસિંહ છે અને મોડો ઉઠે અને પછી લેસન પણ નહીં કરે અને પાછો રાતે પણ થાકીને વહેલો હોઈ જાય છે। પછી શું કરે? એક દિવસ માથું દુખે, એક દિવસ પગ દુખે, એવું એને થાય છે। મામા 2-3 દિવસ રહ્યા, તેણે જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી કંઈ જ કરી શકતો નથી। નંદન રોજ મોડો જ ઉઠે એટલે મામાએ જોયું કે નંદન રોજ જ આવું જ કરે છે, આવી રીતે જ મોડો ઉઠે અને પછી ફટાફટ સ્કૂલે જતો રહે છે। 2-3 દિવસ પછીની વાત છે। નંદન અંદરના ઓરડામાં સૂતો હતો, જાગી તો ગયેલો પણ પથારીમાં ખાલી પડી રહ્યો હતો। કેટલાક બાળક એવું કરે, ઉઠી ગયેલા હોય પણ શું કરે, પથારીમાં પડી રહે, આળસની જેમ ઉઠે નહીં અને ખાલી ખાલી આંખો ખુલ્લી રાખીને અંદર પથારીમાં પડી રહી, તો આ નંદન પણ એવું જ કરતો હતો। નંદનની મમ્મી મમ્મીને મામા કહેતા હતા, જો બહેન એક ખાનગી વાત કહું, એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે, જો કોઈ એ પંખી જુએ પછી એનો બેડો પાર થઈ જાય। શું કીધું એના મામા? પહેલાં નંદન બધી વાતો સાંભળે છે ને, એટલે એને સંભળાવવા માટે નંદનની મમ્મીને પેલા મામા શું કહે, જો બેન એક તને ખાનગી વાત કહું, મેં એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે ને, તે કોઈ એ પંખીને જોઈને તો એનો બેડો પાર થઈ જાય, એટલે કે એના ભાગ્ય ખુલી જાય, એને સારું સારું મળે, એમ કે શરીર પણ એનું સારું રહે અને એનું મન પણ, તેથી તે માણસ બધાએ કામ સારી રીતે કરી શકે। એ પંખી મારા વિનુએ જોયું, એટલે કે મામાના છોકરાએ, શું કહે એના મામા કે એ પંખી છે ને મારા વિનુએ જોયું, ત્યારથી એવો હટ્ટો કટ્ટો થઈ ગયો છે અને ભણવામાં એ આગળ, આ તારા નંદન કરતાં ઉંમરમાં નાના છે પણ દેખાય કેવો મોટો। શું કહે છે મામા કે પેલા સોનેરી પંખીને જોઈ છે ને, એટલે મારો એમ કે વિનુ તો એકદમ હટ્ટો કટ્ટો થઈ ગયો છે, તારો નંદન તો કેવો છે અને એની કરતાં ઉંમરમાં નાનો પણ છે પણ કેવો મોટો દેખાય છે। આ સાંભળી નંદનની મમ્મીએ કહ્યું, પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં? શું પૂછ્યું કે પેલી સોનેરી પંખી ક્યાં હોય છે, એ દેખાય ક્યારે? તો મામા કહે, એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે, સીમમાં જવું પડે, સીમમાં એટલે કે ખેતરમાં જવું પડે, ત્યાં ખુલ્લી જગ્યાથી એ બહુ સરસ રીતે દેખાય, વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું 2-3 મહિના એની પાછળ પડીએ ત્યારે માંડ ઓળખાય। બહેન, મારું કામ હવે પૂરું થઈ ગયું છે, એટલે આજે હું જાઉં છું, કોઈ વાર કાગળપત્ર લખજે। પેલા મામાએ એની બહેનને આવું કીધું કે આ અને જો જોવું હોય ને તો આપણે 2-3 મહિના એની પાછળ લાગી પડવું પડે, ત્યારે માંડ આપણને દેખાય, પછી કે હવે મારું કામ પૂરું થઈ ગયું એટલે હું હવે જાઉં છું, મને કાગળપત્ર એટલે કે લેટર લખજે, આવું કહીને મામા જતા રહે છે। આ બધી વાત છે ને નંદન અંદર પડીએ પડીએ સાંભળતો હતો, પેલો ખાલી ખાલી પડ્યો હતો ને બેડની અંદર, તે બધું સાંભળ્યા કરતો હતો મામાની મમ્મીની વાત।
તેને થયું વિનુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ મારો એ બેડો પાર. શું કે જો વિનુની જેમ મને પણ આ જો સોનેરી પંખી મળી જાય તો મારો પણ બેડો પાર થઈ જાય. એ જોવા વહેલું ઉઠવું પડે એટલું જ ને. શું વિચાર્યું કે મારે ખાલી વહેલા ઉઠવું પડે એટલું જ ને, બાકી જો સોનેરી પંખી મને બી મળી જાય તો મારો બી બેડો પાર થઈ જાય. પછી તે રાત્રે તે તેના પપ્પાને એવું કહીને સૂતો કે મને વહેલો 5 વાગે ઉઠાડજો. તેની આ વાત સાંભળીને તેના મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું, સાથે સાથે આનંદય થયો. હવે મામાની વાત સાંભળીને વિનુએ તો પહેલા પંખીને જોવું હતું એટલે એના રાત્રે એના મમ્મી પપ્પાને કહીને સૂઈ ગયો મને સવારે 5 વાગે ઉઠાડજો. એટલે એના મમ્મી પપ્પા તો ખુશ થઈ ગયા. બીજે દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો અને ફરવા ગયો. ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણા લોકો આવેલા હતા. આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ નહોતી. ફરતો ફરતો ઘણી વારે તે ઘેર પહોંચ્યો. શું થયું ત્યાર પછી કે બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો અને ફરવા ગયો. ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણા લોકો આવેલા હતા. આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ નહોતી. ફરતો ફરતો ઘણી વાર તે પહોંચ્યો. તો બાળકો અહીં સુધી આપણે સમજીએ કે ફરતો ફરતો પછી ઘણી વાર તે ઘરે પહોંચ્યો. બરાબર, હવે પછીનો બાકી રહેલો પાઠ આપણે આગળના વિડીયો પીરિયડમાં જોઈશું. ઓકે બાળકો, તો આજે જેટલો પાઠ આપણે સમજાવ્યું સમજ્યા બરાબર, આ પાઠને આપણે વાંચવું અને એ રીતનું આપણે પણ હવે વર્તન કરીશું. બરાબર બાળકો, નેક્સ્ટ વિડીયો પીરિયડમાં હવે આગળનું જે આટલું થોડુંક બાકી છે આપણું, બરાબર, તો આને આપણે સમજીશું. ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ.